नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ગુજરાતી આજે આપણે એનો 14મો પાઠ એટલે કે જન્મોત્સવને સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરશું. તો આ જન્મોત્સવના લેખક છે શ્રી સુરેશ જોશી અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો જન્મોત્સવ, જે જન્મનો ઉત્સવ આપણે બધા જ ઉજવતા હોઈએ એવા જન્મોત્સવની અહીંયા વાત છે, જે એનું શીર્ષક છે. પણ આ જન્મોત્સવમાં અહીંયા લેખકે આપણને બે જુદી જુદી પરિસ્થિતિનું સુપેરે આલેખન કર્યું છે. બંને જગ્યાએ જન્મોત્સવ છે, એક કૃષ્ણ છે ને એક કિશન છે, પણ બંનેની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે. અને આ શું ફરક છે અને બંનેની આ પરિસ્થિતિ કેવી છે એનું આપણે જ્યારે કૃતિનો અભ્યાસ કરશું ત્યારે જ આપણને સાચો ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે લેખકનો ટૂંકમાં પરિચય જોઈએ. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવાનિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર અને ચિહ્નપત્ર એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે, ઇદમ શર્વમ જેવા સંવેદનસભર નિબંધ સંગ્રહો છે. કિંચિત ચિંતયામી મનસા, અષ્ટમો ધ્યાય એવા એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીત રામ સુવર્ણચંદ્ર તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, લગભગ આપણી પાસે દરેક લેખક અને કવિઓ એવા જ આવે છે કે જેમની બહુમુખી પ્રતિભા હોય છે, બહોળા એમના સર્જન હોય છે. એ નવલિકા ક્ષેત્રમાં હોય, કાવ્ય સંગ્રહ હોય, વાર્તા સંગ્રહ હોય, વિવેચન ગ્રંથો હોય, આવા સરસ લેખકોને અને કવિઓને આપણને ભણવાનો આનંદ પણ સરસ આવતો હોય છે, કેમ કે તેમની અલગ અલગ પ્રતિભાઓનો આપણને અનુભવ થતો હોય છે. તો અહીંયા આપણને જન્મોત્સવમાં શું કહેવામાં આવ્યું છે એનું આપણે જો ટૂંકમાં જોઈએ તો ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તા. એ પણ આપણે ક્યારેક એક વાક્યમાં પૂછાઈ જાય છે કે ભાઈ જન્મોત્સવ શેમાંથી લેવામાં આવ્યું, તો કે ગૃહપ્રવેશ. આ વાર્તામાં સમયના એક જ બિંદુ પર બે પરિસ્થિતિનું સમાંતર આલેખન થયું છે, જેમાં અસિતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે જે કૃષ્ણ જન્મ થાય છે તે અને એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પણ પ્રસંગ છે. જ્યારે કિશનનો જન્મ કાંજી માટે આનંદનો અવસર નથી. અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. વાર્તાના અંતે કાંજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે. જો આમાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે એક પરિસ્થિતિ જુઓ કૃષ્ણના જન્મની, કે જે અસિત ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થઈને આવ્યો છે અને એ અલગ ટેકનિકથી આખા કૃષ્ણ જન્મને આજે બતાવવાનું છે, લોકોને એ બધું કુતૂહલ છે. બીજી બાજુ પણ એક જન્મ છે, પણ એ જન્મ અને આ જન્મ, એ ઝૂંપડીમાં એક રુદનથી બાળકનો જે જન્મ થાય છે એ અને આ પરિસ્થિતિમાં કેટલો બધો ફરક છે. એક બાજુ જન્મનો ઉત્સવ છે, આનંદ છે, બીજી બાજુ અહીંયા માણેક અને કાંજી પોતાના બાળકને કઈ રીતે પોતાના જીવન નિર્વાહનું સાધન બનાવી શકાય એ માટે જન્મતાની સાથે જ માણેક એટલે એની માતાને મોઢું પણ બતાવ્યા વગર કાંજી જે છે એ કિશનને લઈ અને વેલજી ડોહા પાસે જાય છે. કેમ? તો એ આપણે આગળ કૃતિમાં જોઈશું. ઘડિયાળમાં
11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાર હતી. આપણે જોઈ શકીએ છીએ 11:30 એટલે 12 વાગે કૃષ્ણ જન્મ થાય એટલે અડધા કલાકની જ વાર હતી. લાલ કિંખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. બહુ સરસ શબ્દ આવ્યો કિંખાબ. આપણે બધા જોતા હોઈએ છીએ જ્યારે સ્ટેજ ઉપરનો પડદો હોય એ કેવો છે, તો કે જડી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. એના પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ જે છે એ થઈ ગઈ હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. જો દરેક બાબતો હંમેશા મેં કીધું છે એમ એ પરિચય હોય કે પાઠ હોય, વાંચતી વખતે 2-3 વખત તો આપણે વાંચીએ છીએ, પણ એને જોડે જોડે જે વસ્તુ આપણને એમ લાગે કે આ ક્યાંક પૂછી શકાય એવી છે, તરત જ એને આપણે નોટ કરી લેવાની અથવા તો ક્યાંક લખી લેવાની. બરાબર, તો અહીંયા આગળ પૂછે કે ભાઈ એ કોણે આ જે છે એ કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી, તો કોણ, તો કે વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત. અને ક્યાં ભણીને આવ્યો હતો, તો અમેરિકામાં એણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી, બધા આશ્ચર્યમાં મુકાઈ જાય એવી તરકીબ, એવી યુક્તિ એણે રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વાસુદેવનું કૃષ્ણને લઈને જમુનાને ઓળંગીને ગોકુળમાં જવું, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ્ય બનવું એ બતાવવાનું હતું. આથી બધા આતુર હતા. લાલ કિંખાબનો પડદો ક્યારે ખુલે તેની બધા રાહ જોઈ રહ્યા હતા. બધાને બધા પ્રસંગોની તો ખબર છે, પણ એ આજે તાદ્રશ્ય જોવાનું હતું. અને એ જોવાનો એક આનંદ, બધા આતુર હતા કે કઈ રીતે જે વરસાદ પડતો હશે, આ બાજુ કૃષ્ણનો જન્મ થશે અને આ જે છે એને પોતાની છાબમાં નાખી અને કેવી રીતે એ લઈ જાય છે, આ બધું જ જે છે એ એમને આજે પડદા ઉપર જોવાનું હતું. સ્ટેશનની ઘડિયાળમાં 11:30 ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેશન શૂમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. જુઓ, ગુણપાટ એટલે આપણને ખબર છે કે પેલા જે શણના કોથળા આવે ને એ, અને બીજા બધા જે પતરાના કટાયેલા અને એવા જે પતરા હોય એમાંથી જે કંઈ બનાવેલું હતું છાપરું, એમાં 3-4 કુટુંબો ત્યાં રહેતા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગિયો દીવો ટકટકતો હતો. તમે જુઓ કે ફગફગિયો દીવો કેવો શબ્દ વાપર્યો છે. આપણે અહીંયા આગળ જોયું છે કે જેની જ્યોત હાલક ડોલક થતી હોય એવો દીવો, સ્થિર નથી, હાલક ડોલક થતો હોય એવો દીવો ત્યાં હતો એક ઝૂંપડામાં. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. એ શાંતિની અંદર પણ એક સ્ત્રીનો કણસવાનો અવાજ, કણસવો શબ્દ આપ્યો છે. કણસવો એટલે શું, તો કે પીડા કે દર્દ હોય અને ત્યારે માણસ જે ઉંકારા કરે એને કહેવાય કણસવું. એવો એક અવાજ જે છે એ આ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું, પણ કદાચ એના અવાજની કોઈને બહુ અસર હોય એવું લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું પણ સંભળાયું. એલા કાનજી, માણકી કોણસે છે, જરા જઈને જોતો ખરો. માણસ માં એને કહે છે કે આપેલી માણેક છે ને એ ક્યાંક કોણસે છે, એને તકલીફ થઈ રહી છે, જરા કાનજી તું જોતો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તું, વખત થયો લાગે છે. જો વખત થયો લાગે છે, તળપદા શબ્દો પણ સાથે સાથે આવતા જાય છે. થયો, થયો, સમય થયો છે. કયો, તો કે હવે એ જે માણેક છે એ બાળકને જન્મ આપવાની છે, એટલે હવે એનો પ્રસૂતિનો જે સમય છે એ થઈ ગયો છે અને એના માટે કણસે છે. તો એક જણું જોવા જવાનું કહે છે, જ્યારે બીજો એમ કહે છે એમાં જોવા શું છે, એમાં તો હવે એનો સમય થઈ ગયો છે. અંધારે ખૂણેથી કોઈ ડોસી ખોખરા કરકશ અવાજે બબડી. જો કેવો કર્કશ અવાજ, આપણા કર્ણને પ્રિય ન હોય એવો, અને ખોખરો એટલે એવો એક અવાજ નીકળે ખડખડાવાટો. તો કે છે, માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું જબરું માળું. એ તો જબરી, પણ એનું પેટમાં જે છોકરું છે એ પણ જબરું. કઈ રીતે, તો કે ટંકણ ખાર દીધો
तो कई न वळ्यो। टंकर खाय एक प्रकारनो क्षार छे કે જેના આપવાથી બાળક કદાચ અંધન અંધન મૃત્યુ પામે, પણ એ આપ્યા પછી એ બાળક તો મર્યું નહીં, કારણ કે એટલી બધી ગરીબી હતી એટલે એ લોકો ઈચ્છતા પણ નહોતા કે એમના ત્યાં બાળક આવે અને વળી પાછો કંઈ નવો ખર્ચો આવે। એ આપવા છતાં પણ મર્યું નહીં, એટલા માટે આ ડોસી કહે છે કે માણકી તો જબરી પણ એનું બાળક એ જબરું, ટંકણ ખાર આપ્યું તે છતાં પણ એ બાળક મર્યું નહીં। તો એ કંઈ નો વળ્યું, નો વળ્યું, નો એટલે ના, કંઈ વળ્યું નહીં। હવે કઈ આવનારને તે પાછું ઠેલાય, કર કઈ બાપલા છૂટકો છે। ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, માણેક કરાંજતી હતી, જો કરાંજતી એ જ કણસવાનો અવાજ, પીડાથી થતો અવાજ, આકાશને કદીક વીજળી વીંધતી જ હતી, ભારે કડાકા થતા હતા અને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો। એક બાજુ ભારે વરસાદ, એક બાજુ કણસવાનું અને એક બીજી પરિસ્થિતિ બતાવે છે જ્યાં કૃષ્ણના જન્મની તૈયારી થઈ રહી છે। ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો, ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને, જો સરી જવું એટલે હળવેકથી નીકળી જવું। હવે બીજા બે પાત્રો આવ્યા અહીંયા, ધનંજય અને વિશાખા, વાર્તાલાપ કરી રહ્યા હતા સરી જઈ અને શાંતિથી વાતો કરી રહ્યા હતા। તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે। વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભગવાનનું શ્રવણ કરતી હતી, તે પણ હવે વખત થવા આવ્યો, જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી। મધુસૂદન અને એની મિત્રમંડળ બ્રિજના બે રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોટપ્પા હાંકી રહી હતી। બધા પોતપોતાના કામમાં છે, કોઈ વાતો કરી રહ્યું છે, મિત્રમંડળ એમના ટોટપ્પામાં છે, પણ અહીંયા બે શબ્દ આવ્યા કે બ્રિજના બે રબર, એટલે બ્રિજ એટલે શું, તો કે એક પાનાની એવી રમત હોય, અને રબર એટલે શું, તો કે એ જે બ્રિજની રમતમાં ગુણ મેળવવાની એક રીત, એનાથી એને ગુણ મળે એવી એક રીત। તો એ બધું એક બાજુ મૂકી અને હવે બધા ધીરે ધીરે જે છે આ જોવા માટે ગોઠવાતા જાય છે અને કોઈ મજાક મશ્કરી પણ કરી રહ્યા છે, ટોળ ટપ્પા, ઠઠ્ઠા મશ્કરી કે આડી અવળી વાતો। અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસીને બેવડ વળી જતો હતો। ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા, શણિયું શણના કાપડ, એવું શણનું કાપડ આવે। નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા, હવે છેલ્લી તૈયારીઓ ચાલતી હતી ત્યાં જઈ અને એ પરોવાઈ ગયા, એટલે એ કામમાં મગ્ન થઈ ગયા અથવા તો લીન થઈ ગયા। કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું હતું। મુહૂર્ત, મુહૂર્ત શબ્દ આપણે ઘણી વાર બોલીએ, મુહૂર્ત એટલે શુભ સમય। ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યો હતો, અને આપણને ખબર છે કે એ એક જ સમય એવો છે 12 વાગ્યાનો કે જ્યારે એ બંને કાંટા ભેગા થવાના હતા। સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા। માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા, વરસાદની ઝડી વીંઝાવા લાગી હતી, બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા, વરસાદ પણ હતો સાથે પવન પણ હતો। સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો, કારણ કે પેલી ટ્રેન આવે છે તો એના અવાજમાં એનો અવાજ જે છે હવે સ્પષ્ટ સંભળાતો નથી। પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ થોડી વારને માટે જાગતું થયું, જો સાથે સાથે જોતા જવાનું છે, અલંકાર આવ્યો, બસ સ્ટેન્ડ થોડી વારની માટે જાગતું થયું, સજીવારું પણ અલંકાર। પડવારમાં એ લીલા સમેટાઈ ગઈ, એ બધું પૂરું થઈ ગયું, ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ, પાછી શાંતિ થઈ ગઈ। વરસાદ એક ધારો પડવા માંડ્યો, એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો, પેલો જે ફગફગ્યો દીવો હતો એ એકાએક બુજાઈ ગયો, ને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું। આ પૂછાય કે એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને તરત જ કઈ ઘટના બની, તો નવા જન્મેલા બાળકનું રુદન જે છે એ ગાજી ઉઠ્યું। ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ પડદો સર કરતોકને સરી ગયો, આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય એમ ઝબકારો થયો, દેવકીના ખોળામાં બાળક રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો,
तेज नो पुंज एटले प्रकाश नो पुष्कर जड़जड़ाट। कारागृह ना अंधकार मा ए तेज पुंज अजवाळो पाथरतो हतो। घड़ीक बहार नो झक्कारो अंदर डोक्यू पण करी जतो हतो। तेज पुंज, तेज नो पुंज, तत्पुरुष समास। एकाएक कांसा, झालर, मंजीरा, शंख नो तुमुल ध्वनि, बधा साथे एक साथे, तुमुल एटले आम तो युद्ध थाय, तुमुल ध्वनि एक साथे बधानो जे ध्वनि जे छे ए थयो। बहार बैठेला रामदीन शरणाई वाळाए प्रभात नोतु थयु छता बिभासना सूर छोड्या। बिभास एटले सवारना गवातो एक राग, એનું નામ છે, એ પ્રભાતમાં જ ગવાય। સૂર છેડ્યા, પ્રેક્ષકો ઊભા થયા। કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું। બધા ઊભા થયા અને એ જે કૃષ્ણ જન્મનો એક પર્વ હતો, ઉત્સવ હતો, એનો અહીંયા કાર્યક્રમ પૂરો થયો। ઝૂંપડાની દુનિયા પણ સળવળી ઉઠી હતી। સળવળી ઉઠવું, સંચાર થવો અથવા તો કંઈક હલચલ થવી। જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા। દેવજી હું કહું છું એમ કરે, એમાં કાંજીનું કામ નહીં, પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કુણ ભાણ કાઢે, લે તારે અમને કહો છો તી તમે જ જાઓ ને મારા ભાઈ, હવે ક્યાંક જવાની વાત ચાલી રહી છે અને એમાં એક નવું પાત્ર આવે છે, વેલજી ડોહો। હવે એને શા માટે લઈ જાય છે અને વેલજી ડોહા શું કરે છે એ હવે આપણે જોવાનું છે। બીજો જરા ધીમો અવાજ સંભળાયો, એલા એ ગમાર, ગમાર એટલે મૂર્ખ, જરા ધીમો બોલતો જા, માણકી હાંભળ હે, હાંભળ હે તળપદો શબ્દ, સાંભળશે ને તો બચાડી, બચાડી એટલે બિચારી, આપણે અહીંયા તળપદામાં જોઈશું। દુખી થાહે, દુખી થાહે, થાહે એટલે થશે। જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હતું તે કટાક્ષમાં બોલ્યા, દખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કઈ, હોનાના હિંડોળે ઝૂલતી હોત, હોનાના સોનાના હિંડોળે ઝૂલતી હોત, પણ કેવી રાતે, તો કે મેઘલી રાત। મેઘલી રાત એટલે જ્યાં આગળ વાદળોની ઘટા હોય અને આકાશમાં છવાઈ ગઈ હોય એને મેઘલી રાત કહેવાય। તો કે અત્યારે નહીતરે આપણી સાથે હોત એ તો સોનાના હિંડોળે ઝૂલતી હોત। એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી જપ મેલો ને, હાલો મારી હારે પ્રતાપ ગંજ જતા પેલું નાળું, નાળું એટલે ગરનાળું, નથી બાળ્યું લ્યા ત્યાં એલ્યા છાપરા દીઠા કની, ત્યાં જવાનું છે આપણે, છે ત્યાં જવાનું છે। એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભૈલા ઈ આપણું કામ નહીં, આપણા આ પાણી પડે છે ઈ તો જુઓ, ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો, ઘૂંટણ સુધીના પાણી હશે ભાઈ આપણું કામ નહીં। બીજો વધારે આકડો થઈને બોલ્યો, બીજો કોઈ હતો એ વડે અધીરો થઈને બોલ્યો, લ્યા મેલ ને એને પડતો, એને પડતો મેલ એટલે મૂક, હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થાઉં છું, મોર એટલે આગળ, હું આગળ થાઉં છું। બાળકના રુદનનો અવાજ આવ્યો, કાદવ ખૂંદતા ચાર પગલાનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો। વરસાદ વરસતો રહ્યો, પવન વીંઝાતો રહ્યો, ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, છૂટા પડીને આગળ વધવા લાગ્યા। 12 વાગી ગયા હતા, હવે સમય આગળ વધતો જાય છે, કાંટા છૂટી પડી ગયા છે। આ બે જણા બાળકને લઈ અને આવા વરસાદની રાતે વેલજી ડોસા પાસે જઈ રહ્યા છે। ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી, આસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા। આ કેવી હતી, તો એની જે ટેકનિકલ તરકીબથી એણે જે સર્જેલી સૃષ્ટિ હતી એ માયાવી। સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો, એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી। હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા। દેવકી કેમે કરીને માનતી નહોતી, માં એ કઈ રીતે માને, પોતાના બાળકને લઈ અને એનો પિતા જઈ રહ્યા હતા, પણ દેવકી માં કેમે કરીને માનતા નહોતા, હાથ હલાવીને કરગરતી હતી। પશ્ચાત ઘૂમા શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો, પશ્ચાત એટલે પાછળના ભાગમાં જ્યારે કરગરતી હતી ત્યારે એવો કરુણ જે છે એ ત્યાં સૂર આવી રહ્યો હતો। અસિતની તરગીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું, ગાઢ વર્ષા આમ આબેહૂબ બધાને દેખાતું હતું। આખરે વસુદેવ કૃષ્ણને હાથમાં લીધા, છાબમાં જાળવીને મૂક્યા અને અંગૂઠો ધાવતા વટપત્રમાં, વટપત્ર એટલે વડનું પાંદડું, વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય,
भुवन मोहन एटले दुनिया ने मोह पमाडनारू हास्य हतु वसुदेव आगळ चाल्या। जो वच्चे एक शब्द आव्यो छाब मां नाखी, छाब एटले वांसनी टोपली, पण केवी छीछरी होय, बहुंडी नहीं, छोछरी टोपली। कांजी ने देवजी आगळ चाल्या, घूंटण समा पाणी ने डहोळता आगळ चाल्या, બાળકના રુદનનો ભાર ઉચકીને આગળ ચાલ્યા। કેટલા બંને પરિસ્થિતિ જુઓ, એક બાજુ વરસાદ છે ત્યાં છાબમાં કૃષ્ણને લઈ અને વસુદેવ ચાલી રહ્યા છે, આ બાજુ જે છે એ કાનજી પોતાના બાળકને લઈને આગળ ચાલી રહ્યો છે। બે પરિસ્થિતિને આપણે સમાંતર જોતા જવાનું છે। માણેકના કરુણ ચિત્કારે, કરુણ ચિત્કાર, ચિત્કાર એટલે કરુણ ચીસ, એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા, ઘૂંટણ સમા પાણીનો ખૂંદિતા કાંજીને દેવજી આગળ ચાલ્યા, માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી, ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા। એક બાજુ તમે જુઓ કે અહીંયા દેવકી માતા પણ પોતાના બાળકને લઈ જાય છે અને એમની કરુણતા, અહીંયા માણેક એના બાળકને લઈ જાય છે અને એની કરુણતા, અને બંનેની કરુણતામાં ફરક છે। વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા, નદી તો બંને કાંઠે છલકાય, અસી તે ભારે કરામત કરી હતી। આ બધું જ એની જે ટેકનોલોજી હતી એ ખરેખર દાદમાં દીધી હતી, એકદમ બધાને વાસ્તવિક લાગતું હતું, આબેહૂબ લાગતું હતું। દીવા બધા બુઝાઈ ગયા હતા, તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળીના સિવાય બીજું કાંઈ હવે દેખાતું નહોતું। ઘડીભરની તો કરામત છે તે બધા ભૂલી ગયા, કે આ તો ખોટું છે, બધું સાચું જ છે એમ બધાને લાગવા લાગ્યું। જયવતી શેઠાણી તો બે હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા। વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો, ત્યાં એકદમ પાણીને ડહોળતો સરર કરતો અવાજ આવ્યો, બધા ઘડીભર ચમકી ગયા, કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી। અવાજ આવ્યો, શેનો આવ્યો, તો કે ઓલા શેષના આવી ગયા। ભક્તોએ હાથ જોડ્યા, બીજા કુતુહલથી વિસ્ફરિત નેત્રે જોઈ રહ્યા, વિસ્ફરિત આંખો ફોડી કરીને, ને વસુદેવને આગળ વધતા રહ્યા। આ બાજુ હવે પાછા આપણે અહીંયા આવીએ કે કાંજી અને એની શું પરિસ્થિતિ છે। તો અહીંયા પહોંચી ગયા છે અને પૂછે છે, વેલજી ડોહા છો કે, જે એના ઘરે આવ્યા છે પૂછે છે, એટલે અંદરથી અવાજ આવ્યો, કોણ છે, કોણ છે? ઘોઘરા અવાજે, ઘોઘરો અવાજ એટલે ભારે અવાજ, ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ, દમિયલ, દમિયલ શબ્દ, દમિયલ એટલે દમના રોગથી પીડાતા, દમ એટલે ટીવી, જેને આપણે ટીવી કહીએ છીએ, ક્ષય કહીએ છીએ, તો કે છે દમિયલ ડોસાએ ઉધરસથી ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, ઈ તો હું કાનજી, જટ આવો ભા, આ છોરો લાવ્યો છીએ, જરા એના ટાંટિયા વાળી દો ને, આ છોકરાને લઈને આવ્યા છીએ અને એના ટાંટિયા વાળી દો ને। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એની જે પરિસ્થિતિ છે ને એ હવે ખબર પડે છે, ત્યાં તો કૃષ્ણને કઈ રીતે લઈ જાય છે એ આપણે જોયું, પણ અહીંયા આ લોકો શા માટે લઈને આવ્યા છે, તો કે છે આ છોકરો લઈને આવ્યો છે ને એના તમે ટાંટિયાને શું કરવાના છે, તોડી નાખવાના છે, વાળી દેવાના છે। ડોસો બોલ્યો, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે, કઈ રીતનો એને અપંગ બનાવવો છે, સાવ બેઠો રહે એવો કરવો છે કે લાકડીના ટેકે ટકે હાલી શકે એવો અપંગ બનાવવો છે? કાનજી બોલ્યો, હાવ પાંગડો ના કરતા દાદા, અકર્મીને મધરાતે અહીં જન્મ લીધો છે, નકર એનો અવાજ ગળગળો થઈ ગયો, ના ના એને સાવ એવો પાંગડો કરતા નહીં। દેવજીએ એક શબ્દ આવ્યો, અકર્મી, અભાગ્યો બિચારો, એણે મારા ઘરે જન્મ લીધો છે। દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢ્યમાં છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો, નહીં હવે કે ગાંડા કાઢમાં પહેલાનો અવાજ ગળગળો થઈ ગયો, પિતા છે ભારે થઈ ગયો અવાજ, એમાં ક્યાંક રુદન દેખાતું હતું, પણ તરત જ જે છે એ દેવજી એને કહે છે, હવે ગાંડા કાઢમાં તારે શું એને ભણાઈ ગણાઈ લાઈટ સાફ કરવાનો છે, આપણી તો એવી પરિસ્થિતિ નથી, તો આપણે તો એને નોકરી માટે આપણે ભણાઈ તૈયાર કરીએ, જ્યારે અહીંયા આ લોકોને પોતાના રોજિંદા જીવન વ્યવહાર માટે એને ભીખ મંગાવવાની છે, અપંગ બનાવવાનો છે, તો કે છે તારે તો એને લાટ સાફ બનાવવાનો હતો, મોટો મોટો સાહેબ બનાવવાનો છે, નહીં હવે છાનો માનો આપણે જે કામે આવ્યા છીએ એ કરી દઈએ। દેવજી, છોરા તો
છે, પણ હાલ કિશન ભગવાન જેવા. આખરે છોરો તો માણકીનો ને, છોરો તો છે પણ કેવો તો કે કિશન ભગવાન જેવો, છોરો તો માણકીનો ને, એમ કહેતા ને વર્ષોના અનુભવી હાથોએ પડવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટચાકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. પેલા વેલજી ડોહાએ કીધું કે છોરો તો કેવો છે, કિશન જેવો છે, અને તરત જ એનો જે છે એ ટાટિયા વાળી નાખ્યા અને એના રુદનની જે ચીસ હતી, જે કરુણતા હતી, એ તમામ વાતાવરણમાં પ્રસરી ગઈ. દેવજી બોલ્યો, કાલે હવારે રૂપિયા દઈ જાશું, લે હાલ્ય લ્યા. કાનજી, હવે તો તારો છોરો ભૂખે નહીં મરે ને. પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો. આટલી બધી કરુણતાની વચ્ચે પણ ચર્ચા તો એ જ થઈ રહી છે કે હવે એને આપણે અપંગ બનાવી દીધો છે, હવે તને એ તો ચિંતા નથી ને કે તારું બાળક ભૂખે મરશે. હવે એ પોતાની ભીખ માંગી અને પોતાનું જીવન નિર્વાહ કરશે. એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘુમરાઈને ખાઈને વળગતો હતો, ભીસતો હતો, એને હેરાન કરતો હતો, ને એ પગલા ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. આ બાજુ ફરીવાર આપણે ભગવાનની વાત કરીએ, કૃષ્ણ ભગવાનના જન્મની. તો ભગવાન હવે ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુમારના શણગાર કર્યા. નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપ બાળના આનંદ રવથી, રવ એટલે અવાજ, આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વહેંચાઈ. શરણાઈએ લલિત રાગ છોડ્યો. અસિતનો ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વટડાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. શું અસિત, કેટલો સરસ તે આ ટેકનોલોજી દ્વારા અમને આ સ્ટેજ ઉપર બધું જે વાતાવરણ હતું એ જીવંત કરી દીધું. અમને તો એકવાર એવું જ લાગ્યું કે જાણે બધું સત્ય ઘટના હોય એમ બધા સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા. ખરેખર તે ખૂબ સરસ તારી ટેકનિકનો આમાં ઉપયોગ કર્યો છે. બધા એને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. પાછા એ પોતાની વાતો કરવા જતા રહ્યા. વૃંદાવશની મંડળીનું ભગવાન ભાગવત પરાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જાગો નંદ કે લાલ, ભોર ભઈ, ભોર ભઈ એટલે સવાર થઈ, હવે જાગો. માણેકની ચીસો પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું, લાવો મારે ખોડે, લાવો મારા કુંવરને. કેટલી કણસે છે માણેક અને કહે છે એકવાર મને મોઢું તો બતાવું તું, પછી તમારે લઈ જવો તો, લાવો મારા દીકરાને, લાવો મારા કુંવરને. એ ભલે ને ગમે એટલા ગરીબ હોય પણ દરેક મા બાપને માટે પોતાનું બાળક તો કુંવર જ છે, લાવો મારા કુંવરને. દેવજીએ કહ્યું, ગાંડી થામા માણકી, તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધકતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે, ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે, બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુ ધારામાં નાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શનને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધકારમાં માણસ માણેકનું એ હાસ્ય દેખાયું નહીં. કેટલી બધી કરુણતા વચ્ચે ત્યાં દેવજીને સીન દેખાય છે કે હવે કેવું હશે. તો આ એક ગાડીની અંદર એક બાજુ આંધળો પિતા, કાનજી, આ કિશન અને આ માણેક જતા હશે એ દ્રશ્ય એ જોઈ રહ્યો છે. અને એની બધાની વચ્ચે પણ કહે છે કે એ અંધારામાં માણેકનું હાસ્ય કોઈને દેખાયું નહીં, કારણ કે માણેક તો ખરેખર અંદરથી ખૂબ જ દુઃખી હતી કે આ પરિસ્થિતિમાં પોતાના બાળકને આ રીતે અપંગ બનાવી દેવામાં આવ્યો હતો અને એ પણ માત્ર પોતાના જીવન નિર્વાહ માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ કૃતિ પૂરી થાય છે. આપણે બે પરિસ્થિતિ જોઈ સમકાલીન ચાલતી. એક બંને જગ્યાએ જન્મનો છે, એક જન્મ કૃષ્ણ જન્મ, બીજાના ઘરે કિશનનો જન્મ. પણ તમે જુઓ બંનેની પરિસ્થિતિમાં આનંદ છે, ઉલ્લાસ છે. આ ઝૂંપડીના ત્યાં એક સરસ મજાનો દીકરો આવ્યો છે પણ એ પરિવારને કોઈ આનંદ નથી, એમને તો ચિંતા છે.
અને એને પહેલાં તો ન અવતારે એ માટે પણ પ્રયત્ન કર્યા, અને તે છતાં પણ જેને આવવું હોય એને તો કોઈ રોકી નથી શકતું. અને એટલા જ માટે અહીંયા આગળ હવે એમને એ વિચાર આવ્યો કે હવે આવી જ ગયું છે તો હવે એનું નિર્વાહ કેમ થશે. એના માટે એ લોકો એને વેલજી લોસા પાસે લઈ જઈ અને ઘૂંટણથી એના ટાંટિયા જે છે એ પગ વળાઈ અને એને અપંગ બનાવી દે છે. તો આ બંને જે આપણે પરિસ્થિતિઓ જોઈ એ આપણા જે સમાજના બે કહી શકાય એવા એક અલગ અલગ પરિસ્થિતિ, કે એક પરિસ્થિતિ એવી છે કે જ્યાં બધું જ આનંદ અને ઉત્સવમાં છે અને એક પરિસ્થિતિ એવી છે કે જેમને પોતાના જીવન જીવવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જન્મોત્સવને બરાબર સમજ્યા અને શીખ્યા છીએ, તો મને વિશ્વાસ છે કે આપણે એને 2-3 વખત વાંચશું, એના પરિચયને પણ વાંચશું. હવે સાથે સાથે આપણે એના શબ્દો જોઈ લઈએ. તો કિનખાબ, જરી બુટાના વણાટનું એક જાતનું કાપડ. તરકીબ એટલે યુક્તિ, આશ્રય એટલે આશરો. ફગફગ્યો દીવો, જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. કણસું, દુઃખના લીધે ઉંકારા કરવા. તુમુલ, દારૂ અથવા તો ભયાનક. લિબાસ એટલે કે પોશાક પહેરવેશ. ભોર એટલે પરોઢ્યું સવાર. અકર્મી એટલે અભાગ્યું. હવે તળપદા શબ્દો જોઈએ તો થિયો થયો, નો ના, બચાડી તો બિચારી, મેલો મૂકો, ડોહા ડોસા, મોરે એટલે મોખરે આગળ, ભાળ પતો કે ખબર, આઈ એટલે અહીં, ઈમાં એટલે એમાં, કાઢ્ય કાળ, સાંભળ હે સાંભળશે, કુણ એટલે કોણ, હો નાના એટલે સોનાના, દખ એટલે દુખી, બાળ્યું જોયું, હારે સાથે, કાલ્ય કાલ, હા સા. અને વિરુદ્ધાર્થવાળા શબ્દો જોઈએ તો સવાર સાંજ, અને આનંદ તો શોક. પણ એની સાથે સાથે બીજા પણ આપણે અમુક વ્યાકરણગત શબ્દો જોઈએ તો દાખલા તરીકેમાં આવ્યું પહેલું છે જન્મોત્સવ, તો સંધિ છોડો આવે તો જન્મ વત્તા ઉત્સવ. એવા બીજા શબ્દ એ નિસ્તબ્ધ, તો એના માટે આપણે કહી શકીએ નિહી વત્તા સ્તબ્ધ. બીજો શબ્દ તો નિશ્ચિંત, તો એના માટે આપણે સંધિ છોડીએ નિસ વત્તા ચિંત. એ જ રીતે આપણે સમાસ જોઈએ તો એમાં 3-4, 3 અને 4, 3 કે 4, 3 અથવા 4 દ્વંદ સમાસ. એ જ રીતે તેજ પુંજ, તત્પુરુષ સમાસ, લાખ સાહેબ કર્મધારય અને નંદ કુંવર એ પણ તત્પુરુષ. હવે આપણે આમાં ક્રિયા વિશેષણ પણ આવ્યા જોયું. એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો, એકાએક ક્રિયા વિશેષણ પણ આપણે સાથે જોતા જઈએ. દેવકીના ખોળામાં બાળક રૂપે તેજ પુંજ ઝૂલવા લાગ્યો, ખોળામાં એ પણ ક્રિયા વિશેષણ. હવે આમાં આપણે વચ્ચે એક અલંકાર પણ જોયો હતો કે પેસેન્જરોને માટે બસ સ્ટેન્ડ જે છે એ થોડી વાર માટે જાગતું થયું, એટલે એ થયો સજીવાનો પણ અલંકાર. તો આને પણ આપણે સાથે સાથે નોંધ કરતા જઈએ. એ સિવાય તો આપણે પરિચય, પાઠ અને તમામ ભાષા અભિવ્યક્તિ પ્રવૃત્તિઓ બધું જ આપણે વાંચવાનું છે, શાંતિથી મનન પણ કરવાનું છે, અને પછી આપણે એના જવાબ મૌલિક રીતે લખવાના છે. તો એક બે પ્રશ્ન જોઈ લઈએ. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે એ વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું. માણકી બાળકને જન્મ આપવાની હતી. કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો. નાટક રજૂ થઈ રહ્યું હતું. તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે પહેલો એ જવાબ સાચો છે, વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભો થવાનું હતું. તો આપણે એને બરાબર સમજ્યા છીએ, તો આપણે બીજા વિકલ્પની જરૂર જ નથી, આપણને ખબર જ છે કે એનો જવાબ શું છે. એ જ રીતે આપણે એક એક વાક્યવાળો એક પ્રશ્ન લઈ લઈએ. તો આમાં એક બે પ્રશ્નો છે, આપણે એક લઈ લઈએ કે ફગફગ્યો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની હતી. આપણે જોયું હતું ત્યાં જે બાળકનો જન્મ થયો અને એનું રુદન ગાજી ઉઠ્યું, આ બાજુ દીવો બુજાણો, આ બાજુ એનું રુદન ગાજી ઉઠ્યું. તો એ પણ આપણે જોઈ શકીએ. 2-3 વાક્યોમાં જન્મ હતો જવાબ આપવાનો છે કે આસી તે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો.
તો એના વિશે પણ આપણે બે ત્રણ વાક્યમાં સરસ લખી શકીએ. જે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને એની પોતાની તરકીબ આખી એણે જે ટેકનિકલથી આ બધું ભાવવાહી દ્રશ્યો રજૂ કર્યા હતા અને એ પણ આબેહૂબ રજૂ કર્યા હતા કે ઘડીભર માટે તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને દિગ્મૂઢ થઈ ગયા કે ખરેખર બધું સાચું જ બનતું હોય એવું લાગ્યું. તો એના વિશે આપણે બે ત્રણ વાક્યોમાં, અને છેલ્લે જે સાત આઠ લીટીનો હોય એ તો આપણે આખો જ પાઠ બરોબર વાંચ્યો હોય અને પછી જે કંઈ માર્ગદર્શિકામાંથી વાંચ્યું હોય એ બધાનું સંયુક્ત કરી અને પછી આપણા જે મૌલિક વિચારો હોય એના અનુસાર આપણે એનો જવાબ આપવાનો હોય છે. જેમાં આખા કૃષ્ણ જન્મના દ્રશ્યને વર્ણવાની વાત હોય તો એ બધી જ જે આપણે દર્શનની વાત હોય એની અંદર જણાવવાની છે. જ્યારે સ્ટેજમાં કિંખાબનો પડદો ખુલે છે ત્યારથી લઈ અને છેલ્લે કૃષ્ણનો જન્મ થાય છે અને આનંદ ઉલ્લાસ સાથેનો તમામ બાબતોને આપણે એમાં આવરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ કૃતિ બરાબર સમજાઈ ગઈ હશે. તો હવે આપણે એને લખશું, પ્રશ્ન જવાબ લખશું, એના શબ્દ સમજૂતીને લખશું અને સમજવાનો અને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, આભાર, થેન્ક યુ.